જય ભીમ. મારો આજનો પ્રશ્ન કોંગ્રેસ પક્ષને છે. અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, દરેક ઉમેદવારો જોરદાર પ્રચાર કરી રહ્યા છે, મતદારોને રીઝવવા ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, મત મેળવવા માટે ઉમેદવારો મતદારને અનેક જાતના પ્રલોભનો આપે છે. પરંતુ કોંગ્રેસની વિચારધારાવાળો માણસ આવા પ્રલોભનોથી છેતરાતો નથી અને આવા પ્રલોભનોમાં આવતો નથી, અને તે કોંગ્રેસને જ વોટ આપે છે. કોઈ જાતની પરવા કર્યા વિના, ડર્યા વગર કોંગ્રેસને વોટ આપે છે અને કોંગ્રેસ પછી જીતી જાય છે. પણ પછી શું? પછી એ જ કોંગ્રેસના ધારાસભ્યો પોતાના અંગત સ્વાર્થ ખાતર વેચાઈ જાય છે. તો આમાં મતદારનું શું, કોંગ્રેસ પાર્ટીનું છું? જે મતદારોએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખીને એમને વોટ આપ્યા છે એમનું શું? માટે મારે રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી, કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરજી તેમજ જે કોંગ્રેસના ઉમેદવારો છે તે જ્યારે પણ તમે પ્રચાર કરવા આવો તો એક લેખિતમાં સ્ટેમ્પ પેપર લખીને આવજો કે અમે લોકો જીતીશું તો કોંગ્રેસ છોડીશું નહીં, તો જ તમને આ વખતે કોંગ્રેસમાં વોટ મળશે, નહીં તો મળશે નહીં. જય ભીમ.